મારું નામ ડોક્ટર વિનીત સી પરીખ. હું MBBS ભણેલો છું અને અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ફેમિલી ફિઝિશિયન તરીકે મારું ક્લિનિક 1986 ચલાવું છું. દવાઓ આપવાની સાથે સાથે કોલેજમાં અને સ્કૂલમાં જે સાહિત્યનો પનારો પડેલો એના કારણે મને વાંચન લેખનનો ખૂબ જ શોખ અને મારા ક્લિનિકમાં એક રૂમ વધારાનો હતો કે જે મારા દવાખાના માટે કામ હોય એનાથી વધારાનો હતો. મને વિચાર આવ્યો કે આનો કંઈક ઉપયોગ કરવો જોઈએ, એટલે અમારું એક કુટુંબનું ટ્રસ્ટ છે, સ્મૃતિ સેવા ટ્રસ્ટ. આ ટ્રસ્ટમાંથી અમે ઘણી બધી સામાજિક લોકઉપયોગી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એમાંથી અમે વિચાર કર્યો કે આ રૂમ આપણી પાસે છે, આપણે કોઈ ભાડું ભરવાનું નથી, કોઈ ખર્ચ નથી, તો એમાં પુસ્તકો વસાવીએ. અને પુસ્તકો એ સમાજ માટે ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ સાધન છે. આથી અમે ધીરે ધીરે 1995માં મારી પાસેના અંગત 200 પુસ્તકોથી લાઇબ્રેરીની શરૂઆત કરી. પછી એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળતો ગયો. આજુબાજુના વિસ્તારના જે લોકોને સાહિત્યમાં રસ હોય, પુસ્તકો વાંચવામાં રસ હોય, તે લોકો જોડાતા ગયા. એ જમાનામાં 1995માં મારે ત્યાં લાઇબ્રેરીની ફી 1 વર્ષની ફક્ત 20 રૂપિયા હતી, જે સમય અને સંજોગો પ્રમાણે આજની તારીખે પણ ફક્ત 100 રૂપિયા છે, જેમાં તમે આખું વર્ષ પુસ્તકો તમારા ઘરે લઈ જઈને વાંચી શકો છો. અને એ સિવાય અમારી સાહિત્યની પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ શકો છો. 1995થી શરૂ કરેલા આ લાઇબ્રેરીમાં આજની તારીખે 5000થી વધારે પુસ્તકો છે. એ સિવાય સફારી, ગૃહશોભા, ચિત્રલેખા જેવા ઉપયોગી અને પ્રસિદ્ધ મેગેઝીનો પણ અમે વસાવીએ છીએ અને એ પણ વાંચવા મળે છે. આમાં બાળકોને લગતા જીવરામ જોશીથી માંડી ગીજુભાઈ બધેકા સુધીના ઘણા બધા પુસ્તકો અમારી પાસે વસાવેલા છે. સ્ત્રીઓને લગતા પણ પુસ્તકો ઘણા છે. સાહિત્યને લગતા સારા સારા લેખકો, જેમ કે ગુજરાત બહારના પણ, મુનશી સિવાયના, ટાગોર, શરદ, એ બધાના પુસ્તકો, હિન્દી પુસ્તકો, એ બધાના અનુવાદિત ગુજરાતી પુસ્તકો પણ અમારી પાસે છે. અને આપણા તો ઓફકોર્સ કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશીથી માંડીને ધૂમકેતુ અને આજની તારીખના અશ્વિની ભટ્ટ સુધીના બધા જ પુસ્તકો અમે વસાવીએ છીએ. અત્યારે નવા જમાના પ્રમાણે મોટિવેશનલ બુક્સ પણ બધા બહુ વાંચતા હોય છે, એટલે નવલકથાઓ અને ઐતિહાસિક પુસ્તકોની સાથે મોટિવેશનલ બુક્સ પણ અમે વસાવીએ છીએ. આનો આર્થિક સોર્સની વાત કરું તો અમારું કુટુંબ એમાં આર્થિક રીતે શક્ય એટલી મદદ કરે છે. એ ઉપરાંત હવે તો અમારું જે વાચકો જાણીતા થઈ ગયા તેઓ પણ એમ કહે કે મારી વર્ષગાંઠ છે તો 1000 રૂપિયા રાખો અને એમાંથી પુસ્તકો વસાવો. એ રીતે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે અમારી લાઇબ્રેરી ધીરે ધીરે સમૃદ્ધ થતી જાય છે. પણ આ ક્લિનિકમાં લાઇબ્રેરી છે એટલે થોડુંક જગ્યાનો તકલીફ છે. એટલે હવે એવી સ્થિતિ છે કે મારા ક્લિનિકના આ રૂમમાં આખું જ રૂમ પુસ્તકોથી ભરાઈ ગયો છે અને હવે વધારે પુસ્તકો વસાવીએ કે કોઈ ભેટ આપે તો પણ મૂકવા ક્યાં તે સવાલ છે, પણ એનો પણ કંઈક રસ્તો થશે. અમારી સાહિત્યની પ્રવૃત્તિઓની વાત કરું તો છેલ્લા લગભગ 7-8 વર્ષથી અમે વર્ષમાં 4-5 પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનો સંબંધ સાહિત્ય સાથે છે. દાખલા તરીકે પ્રવાસ. અમારો સાહિત્યિક પ્રવાસ એવો હોય કે જેમાં ગુજરાતી સાહિત્ય એને લગતું કંઈક ને કંઈક હોય, કાં તો કોઈક લેખકની મુલાકાત હોય, કાં તો કોઈકનું પ્રવચન હોય, કાં કવિ સંમેલન હોય, આવું કંઈક ને કંઈક સાહિત્યિક કાર્યક્રમ હોય. સાથે સાથે અમે લાઇબ્રેરીની મુલાકાત લેવાનું પણ ગોઠવીએ છીએ. જે ગામમાં જઈએ, જે શહેરમાં જઈએ પ્રવાસમાં, તો ત્યાં લાઇબ્રેરી કઈ સારી છે, ત્યાં શું વ્યવસ્થા છે, એ બધું અમે અભ્યાસ પણ કરીએ છીએ અને મુલાકાત પણ લઈએ છીએ. અમે ત્યાં પુસ્તકો પણ આપીએ છીએ લાઇબ્રેરીમાં. એ સિવાય અમે લોકો આ પ્રવાસમાં સાહિત્યિક ક્વિઝ પણ રમીએ છીએ. બસમાં બેઠા બેઠા અંતાક્ષરીને એ બધું તો બધા રમતા જ હોય, પણ સાથે સાથે અમે ધારો કે ઉમાશંકર જોશીના ગામ જતા હોઈએ, બામણા ગામે, તો અમે ઉમાશંકર જોશી પરની ક્વિઝ બનાવેલી હોય જે અમે બધાને પૂછીએ, બસમાં બધા જવાબો આપે અને એમાં વિજેતાઓને ઇનામ મળે.
પણ અમારા વિજેતાઓને ઇનામમાં ફક્ત પુસ્તકો જ મળે, પુસ્તકો અને સાહિત્ય. એ સિવાય અમે વાચક સભાઓ કરીએ છીએ, જે અત્યાર સુધીમાં લગભગ 20 વાચક સભા થઈ ગઈ. આ વાચક સભામાં અમારા સભ્યો ભેગા થાય અને કોઈ કવિ કે લેખકને અમે બોલાવીએ, ટોપિક આપ્યો હોય એના પર ચર્ચાઓ થાય. એ સિવાય અમે ઘણીવાર તો એવું રાખીએ કે વાચકોનું કવિ સંમેલન, એટલે વાચક પોતે કાં તો પોતે લખેલી કવિતા રજૂ કરે અથવા તો એને બહુ ગમતી કોઈ કવિની પંક્તિઓ હોય એ પણ રજૂ કરે, એવું કવિ સંમેલન પણ રાખેલું છે. અમે અવલોકન સ્પર્ધા એટલે કે ગ્રંથ પરિચય સ્પર્ધા પણ રાખીએ છીએ કે જેમાં અમે સમય આપ્યો હોય કે એક મહિનામાં તમે જે પુસ્તક વાંચો તેના વિશે તમને કેવું લાગ્યું, એમાં શું ગમ્યું શું ના ગમ્યું એનું તમે એક પાનામાં લખીને વિવરણ આપો. અને આવું જે અવલોકન આવે એને અમે જાણીતા સાહિત્યકારને મોકલીએ અને એમાંથી પણ જે સારામાં સારા અવલોકન હોય એને ઇનામો મળે. કોરોનાનો સમય આપણને બધાને યાદ છે, કોરોનાના 2 વર્ષ દરમિયાન આવી સભાઓ થઈ શકે તેવું નહોતું, પણ અમે ઓનલાઈન સભાઓ કરી છે અને બધાને જાણીને નવાઈ લાગશે કે અમે ઓનલાઈન સાહિત્યની હાઉસી રમાડી છે. હાઉસી તો બધા રમ્યા જ હો, પણ અમે ઝૂમ મિટિંગો કરીને સાહિત્યને લગતા 50 સવાલ જેમાં ઓડિયો અને વિડીયો પણ આવે, દાખલા તરીકે કોઈ ગીત મૂકીએ અમે અને આ ગીત કયા મૂવીનું છે અથવા તો એના કવિ કોણ છે, એ પ્રકારના પ્રશ્નો એમાં હોય, એવી સાહિત્યની જાણકારી વધે એ પ્રકારની ક્વિઝ પણ રમાડી છે, ઝૂમ મિટિંગો પણ કરી છે. ટૂંકમાં કોરોનાના કારણે પણ અમારી પ્રવૃત્તિઓ અટકી નથી અને અમે હજુ આજે પણ અમારી પાસે દરેક વર્ષે ઓછામાં ઓછા 100થી વધુ વાચકો હોય છે કે જે સક્રિય હોય છે અને આ લાઇબ્રેરીનો લાભ ઉઠાવે છે અને એમાંથી અમારા આ બધી એક્ટિવિટીમાં સમયની અનુકૂળતા પ્રમાણે લગભગ 30-50 દરેક વખતે સભ્યો હાજર રહે છે. અમારા સાહિત્યના પ્રવાસમાં પણ 30-35 લોકો અમારી સાથે હંમેશા જોડાય છે. તો આવી સાહિત્યિક પ્રવૃત્તિ આજના ગુજરાતમાં, જ્યારે ગુજરાતી ભાષા માટે એવું કહેવાય છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે, ત્યારે અમારો સંદેશ એ છે કે એવું નથી. ગુજરાતી ભાષામાં રસ લેનારા હજુ ઘણા છે અને એવું નથી કે ફક્ત સિનિયર સિટીઝન જ છે. અમારી પાસે 18 વર્ષથી 30 વર્ષના પુસ્તકાલયના સભ્યો પણ છે જેઓ અંગ્રેજી પણ વાંચે છે અને ગુજરાતી પણ વાંચે છે અને અમારા કાર્યક્રમોમાં રસ પણ લે છે. જરૂર છે તો આવા લોકોને ઓળખી અને એ લોકોને વધારે ને વધારે સાહિત્યની સગવડ આપવાની જરૂર છે. અને જો આ જે નવી પેઢી છે એ સાહિત્યમાં રસ લેતી થશે તો એમની સાથે સાથે એમના જીવનસાથી ને એમના બાળકો પણ ગુજરાતીમાં અને ગુજરાતી સાહિત્યમાં રસ લેશે. અમારી પાસે ઇંગ્લિશ અને હિન્દી પુસ્તકો પણ છે, પણ વધારે પ્રમાણમાં 80% પુસ્તકો ગુજરાતી છે. અમે અમારી બીજી પ્રવૃત્તિઓની વાત કરું તો અમે વિશ્વ પુસ્તક દિન, જે 23 એપ્રિલે ઉજવાય છે દુનિયાભરમાં, એ દિવસને અમે અમારી અલગ જ રીતે ઉજવીએ છીએ. અત્યાર સુધીમાં અમે એકવાર એના માટે વાચકોની સ્પર્ધા રાખેલી, વિશ્વ પુસ્તક દિન નિમિત્તે વાચક લેખક લેખન સ્પર્ધા. બીજી વાર અમે ખૂબ સરસ મજાના સ્ટીકર્સ બનાવ્યા હતા કે પુસ્તકનું મહત્વ શું છે, અને એવા સ્ટીકર્સના સેટ અમે દરેક વાચક સભ્યને આપેલા કે જે તમે તમારા કબાટ પર પણ ચોંટાડી શકો, તમારા દીકરાના કંપાસ પર, દીકરાના દફતર પર લગાડી શકો, તમારી ગાડી પર લગાડી શકો. અને એવા સ્ટીકરના સેટ અમારા સભ્યોએ ખૂબ હોંશથી વાપરેલા અને લોકો એમને પૂછે કે આ તમે ક્યાંથી લાવ્યા, એવો અમે પ્રોગ્રામ કરેલો. બીજી એકવાર અમે સામૂહિક રીતે પુસ્તકના વિક્રેતાને ત્યાં ગયા હતા અને વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે 30 જણાએ ભેગા થઈને એ વિક્રેતાને ત્યાંથી 1 કલાકમાં લગભગ 25-30 હજારના પુસ્તકોની ખરીદી કરી હતી. અને એ સિવાય એ દિવસે અને જ્યારે પણ ક્યારેય પણ પુસ્તક ખરીદી હોય ત્યારે હું અંગત રીતે મારા તરફથી બધાને 10% ડિસ્કાઉન્ટ આપું છું કે તમે 1000ના પુસ્તકો ખરીદો તો એમાં 100 રૂપિયાનું યોગદાન મારું. એ સિવાય અમે જ્યારે જ્યારે પુસ્તક મેળાઓ યોજાય છે અમદાવાદમાં, કોરોના કાળ સિવાયના બધા જ પુસ્તક મેળાઓમાં અમે સાગમટી જઈએ છીએ. અમારા ગળામાં, અમારા લાઇબ્રેરીના સભ્યોના ગળામાં એને લગતા આઈકાર્ડ અમે ભરવેલા હોય છે અને ત્યાં સ્ટોલવાળા લેખકો બેઠા હોય એ પણ નવાઈ પામે કે આ તમે ગળામાં લઈને ફરો છો, તમારું કયું ગ્રુપ છે. અમે 20 જણા 10 જણા આવું ગ્રુપ લઈને ફરતા હોઈએ
પુસ્તક મેળામાં સ્ટોલની મુલાકાત લેતા હોઈએ, પુસ્તકોની ખરીદી કરતા હોઈએ અને લેખકોની ઓળખાણ કરતા હોઈએ અને ત્યાં જે સાહિત્યિક કાર્યક્રમો હોય એની પણ મજા લેતા હોઈએ. તો આ પુસ્તક મેળામાં પણ મારું અંગત રીતે યોગદાન તો 10% હોય જ છે અને મારી રીતે હું જે કરું છું એમાં હું ઈચ્છું કે સમાજના બીજા એનજીઓઝ અથવા તો વ્યક્તિગત રીતે કોઈ આગળ આવે અને અમારા ટ્રસ્ટને, અમારી સંસ્થાને મદદ કરે અને બધા આ પ્રવૃત્તિને આગળ વધારે. લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય એ ચાલુ કરવાનો અને વિકસાવવાનો અમારો એક હેતુ એ છે કે લોકોના જીવનનું ઘડતર થાય. ભણતર તો બધા મેળવે છે પણ ભણતરની સાથે સારું ગણતર મળે તો એ સારા લેખકોથી ને સારા સાહિત્યથી જ મળે. આથી અમે એને પ્રોત્સાહન આપીએ છીએ.